नमस्ते विद्यार्थी मित्रों, मारू नाम लिंबाचिया निराली छे। आजे आपणे साहित्यनी चोरी विषे अभ्यास करीशुं। सौप्रथम जोईए तो साहित्यनी चोरीना स्तरो। सहिष्णुतावाळा क्षेत्रोमां चोरी करवाना स्तरो नक्की करवामां आव्या छे। आ स्तरोमां विद्यार्थीओ अने अध्यापको माटे साहित्य चोरीना स्तरो अने सजानुं प्रमाण नक्की करवामां आव्युं छे। साहित्यनी चोरीना स्तरोमां जोईए तो तेमां चार प्रकारना स्तरोनो समावेश थाय छे। लेवल 0, लेवल 1, लेवल 2 अने लेवल 3। लेवल 0 में सिमिलरिटी अप टू 10% होय छे। लेवल 1 में सिमिलरिटी एबोव 10% टू 40% होय छे। लेवल 2 में सिमिलरिटी एबोव 40% टू 60% होय छे अने लेवल 3 में सिमिलरिटी एबोव 60% होय छे। तेमां प्रथम स्तर जोईए तो लेवल 0। आ स्तर में 10% सुधीनी समानता होय छे, એટલે કે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ અન્ય સાહિત્યમાં 10% સુધીની સમાનતા લઈ શકે છે। તેમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને કોઈ પણ જાતની સજા થતી નથી। બીજો જોઈએ તો લેવલ 1। લેવલ 1માં આ સ્તરમાં 10%થી વધુ અને 40% સુધીની સમાનતા હોય છે, એટલે કે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કોઈ પણ સાહિત્યમાંથી 10%થી 40% સુધીની સમાનતા લીધી હોય તો તેમના વિદ્યાર્થીઓએ સુધારેલી હસ્તપ્રત જમા કરાવવાની હોય છે અને અધ્યાપકોએ સુધારેલી પ્રત રજૂ કરવાની અને સાહિત્ય ચોરી કરેલ પ્રત પાછી ખેંચી લેવાની હોય છે। ત્રીજું જોઈએ તો લેવલ 2। આ સ્તરમાં 40%થી વધુ અને 60% સુધીની સમાનતા હોય છે, એટલે કે કોઈ પણ વિદ્યાર્થી કે અધ્યાપકે કોઈ પણ સાહિત્યમાંથી 40% કે 60% સુધીની સમાનતા લીધેલ હોય તો તેમાં વિદ્યાર્થીઓએ તેમની ફરજ 1 વર્ષ માટે મોકૂફ રાખવાની હોય છે અને અધ્યાપકોનો વાર્ષિક પગાર વધારો જપ્ત કરવો અને 2 વર્ષ સુધી વિદ્યાર્થીઓના નિરીક્ષણ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે। ચોથું જોઈએ તો લેવલ 3। તેમાં આ સ્તરમાં 60%થી વધુ સમાનતા હોય છે, એટલે કે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ જો કોઈ પણ સાહિત્યમાંથી 60% સુધીની સમાનતાવાળું સાહિત્ય લીધેલું હોય તો તેમાં વિદ્યાર્થીઓને કાર્યક્રમમાંથી કાઢી નાખવામાં આવે છે અને અધ્યાપકોને 2 વર્ષના પગાર વધારાનું નુકસાન અને 3 વર્ષ સુધી વિદ્યાર્થીઓના નિરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। હવે આપણે સાહિત્યની ચોરીના સ્તરો જોયા તો ત્યારબાદ સાહિત્યની ચોરીને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ જોઈશું। તેમાં કાયદાની કલમ 6 મુજબ સંસ્થાઓ દ્વારા સાહિત્યની ચોરી અટકાવવા સંદર્ભે કેટલીક બાબતો સૂચવવામાં આવી છે, જે નીચે મુજબ છે। તેમાં પહેલી જોઈએ તો તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સંસ્થામાં અંતિમ રજૂઆત સમયે ટેકનોલોજી આધારિત પદ્ધતિનો અમલ કરશે। બીજું, અંતિમ રજૂઆત સમયે દરેક વિદ્યાર્થી પાસે એક બાંહેધરી લેવામાં આવશે। આ બાંહેધરીમાં બાંહેધરી આપેલી હોવી જોઈએ કે કોઈ તે લીધેલું સાહિત્ય કોઈ પણ તેમાંથી સમાનતા ધરાવતું નથી અને તે સાહિત્ય એ પ્લેગારિઝમ ટૂલ દ્વારા જાણકારી આપેલ છે। ત્યારબાદ ત્રીજું જોઈએ તો બધા અધ્યાપકો અને પીએચડી અને એમફિલ કરતા વિદ્યાર્થીઓને પ્લેગેરિઝમ ડિટેક્શન ટૂલ ઉપલબ્ધ કરવામાં આવશે। ચોથું, બધી જ સંસ્થાઓ સાહિત્યની ચોરી સંદર્ભે નીતિ ઘડશે, જેને સંબંધિત વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા મંજૂરી આપવામાં આવશે। પાંચમું, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને બધા જ સુપરવાઇઝર એક સર્ટિફિકેટ આપશે, જે જણાવશે કે સંશોધનકર્તાઓએ તેમની દેખરેખ હેઠળ કાર્ય કરેલ છે અને તે સાહિત્યની ચોરીથી મુક્ત છે। છઠ્ઠું, એમફિલ અને પીએચડીની પદવી મેળવ્યા બાદ નિબંધો અને થીસિસની બધી નકલો શોધ ગંગા ઈ રિપોર્ટરી હેઠળ ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર ઇમ્ફ્લિબનેટ પર સબમિટ કરવાની રહેશે। સાતમું, સંસ્થાઓ નિબંધો, સંશોધન લેખ, પ્રકાશન અને અન્ય પ્રકાશનો માટે ઓનલાઈન રિપોર્ટરી સ્થપાશે। થેન્ક યુ।